મિત્રો, વેકેશન એટલે મોજ મસ્તી આરામ, ખરું ને? તમે પણ આ વેકેશનમાં હાશકારો લીધો હશે. પણ આજે તમને મળાવીએ એક એવા વ્યક્તિને જેમના માટે તેમનું કામ જ તેમની મોજ છે અને તેમાં જ વિશ્રામ છે. અને એટલે જ કાળઝાળ ગરમીમાં પણ તેઓ બાળકોનું વેકેશન વિવિધતાથી લીલુંછમ રાખી રહ્યા છે. અરે બાપરે, આટલી ગરમીમાં પણ આવી સાયકલ સવારી, એ પણ પાછું આખી દુકાન સાથે. ચોક્કસ આ ભાઈ કોઈ યાત્રા કરવા જતા હશે. તો જ આવી હિંમત થાય ને. ચાલો એમને જ પૂછીએ, આ રથ લઈને એ જાય છે ક્યાં? પેડલ રિક્ષાને મોડિફાઈડ કરીને એને કેરમણી રથનું આખું સ્વરૂપ આપેલું છે. આ કેરમણી રથ એ હરતી ફરતી શાળા છે કહેતા સ્કૂલ ઓન વ્હીલ્સ એની ગરજ ચારે છે. અહીંયા લગભગ 71 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. એમના માતા પિતાઓની વાલીઓની પૂર્વ સંમતિ લઈને સમગ્ર વેકેશન દરમિયાન આ દીકરાઓ ખુલ્લા પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને ભાર વિનાનું ભણતર અને જીવન ઘડતરના પાઠો ખૂબ સહજતાથી સરળતાથી આત્મસાત કરી રહ્યા છે. યાદ રહે, આ જે કેરમણી રથ છે એની અંદર શૈક્ષણિક સાધનો સાથે વાંચન ગણન લેખનને પુષ્ટ કરતી અનેકવિધ સામગ્રીઓ છે. વિદ્યાર્થીઓને તો ઘરેથી કશું જ લાવવાનું હતું નથી. ઓહો, આટલી બધી વસ્તુઓ લઈને વેકેશનમાં પણ આ શિક્ષક કામ કરે છે અને પાછા બાળકો એમની સાથે ભણવા પણ આવે છે. આ તો ચમત્કાર છે ભાઈ, પણ આવું શક્ય કેવી રીતે બન્યું? આપ જાણો છો કે પ્રાથમિક શિક્ષણ એક જીવન ઘડતરનો એક પાયો છે. પ્રાથમિક કક્ષાએથી જ બાળકોનો આ પાયો મજબૂત થાય એવા ઉમદા વિચારથી ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ એક શૈક્ષણિક નવતર અભિગમ પ્રયોગ આદર્યો છે. હા, એક પ્રયાસ કહેતા પ્રાથમિક શાળાના ધોરણ 1-8 બાળદેવોના વાંચન ગણન અને લેખનને સમૃદ્ધ બનાવવા, કંઈક અંશે તેને સુધાર લાવવાનો એક પ્રયાસ એ વાલ્લા પ્રાથમિક શાળા આ ઉનાળાના વેકેશન દરમિયાન કરી રહી છે. દોડતા કૂદતા કિલ્લોલ કરતા આ બાલદેવો રોજ સવારે 7:30 અહીં આવી જાય છે અને 10 સુધી આ હરતી ફરતી શાળા પ્રકૃતિના ગોંદરે પ્રકૃતિના નીરવ સાનિધ્યમાં યોજાઈ રહી છે. રજાના દિવસે પણ કામગીરી અને છોકરા પછી તેમને ભણાવવાની ધગત છે અને કોઈ બી કામે હોય તો બ્રહ્મભટ્ટ સાહેબ અમારે કોઈ બી સરકારી યોજના કે કોઈ બી હોય તો અમારે તરત હાજર થઈ જાય છે. સવારે અમે 7:30 અહીંયા આવીએ છીએ. સાહેબ અમને ઘણું બધું શીખવાડે છે. અમને ફકરો શબ્દ એ બધું લખાવે છે. વાર્તાની ચોપડી બી આપે છે. અમારા સાહેબ અમને યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, ધૂન, ભજન એ બધું રોજ સવારે કરાવે છે અને અમને જાત જાતની પુસ્તકો પણ વંચાવે છે અને જે લોકોને વંચાવીને એ પાછી અમને લખાવે પણ છે. જે ભૂલ હોય એ સુધારે છે. પછી અમને વાંચન ગણન લેખન જે લોકોનું કાચું હોય એ લોકોને શબ્દ છે એ બધું વંચાવે છે. એટલું જ નહીં, આ લગની એવી લાગી છે કે ક્યારે વેકેશન પૂરું થાય અને અમે શાળામાં શિક્ષણ લેવા જઈએ તેની સૌ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ, એના માનસિક મગજની કસરત કરે એવી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ, ગેમ એ સહજતાથી બાળકો એમાં હોંશે હોંશે જોડાય છે. કેરમણી રથ છે એની અંદર મેડિકલ કીટ પણ છે. કદાચ કોઈ દીકરાઓ દોડતા હોય આકડે પડે આકડે અને કઈક ઈજા થાય તો એને તાત્કાલિક સારવાર પણ મળી રહે એ માટે પણ અહીંયા સુવિધા છે. આમ તો ગામમાં અમુક લોકોને શહેરમાં પોતાના બાળકોને મોકલવાનું એક આકર્ષણ રહેતું હોય છે, પણ વેકેશનના સમયમાં આપણા બાળકોને ગામમાં જ રહીને તેને આગળ વધારવા શક્તિઓને નિખારી પણ શકાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ.